બાબતમાં મારે એટલું કહેવાનું છે કે જે તે વખતે ત્યાંની પરિસ્થિતિ એવી હતી કે જે બ્રિજ નહોતો બન્યો ત્યારે ત્યાં જે ચોક છે એમાં પાણી ભરાતું ખૂબ, અને મને કોઈની રજૂઆત એટલે હું સ્થળ ઉપર જોવા ગયો. પછી મેં પત્ર લખ્યો હતો અને રજૂઆત કરવા એ બાકીર ગાંધી અને ડીએમ ગ્રુપવાળા જે લાખાણી છે એ બંને લોકો આવ્યા હતા કે અહીંયા અંડરબ્રિજ બને છે અને 10-15 કરોડનો ખોટો ખર્ચો થાય છે, પાણી ખૂબ ભરાય છે, નુકસાન થશે. એટલે હું સ્થળ જોયું, ત્યાં પાણી ભરાતું જોયું તો મેં ચોમાસામાં. મેં સરકારમાં એવી રજૂઆત કરી કે બિનજરૂરી આ ખર્ચો કરવાની જરૂર નથી, અહીંયા ઓલરેડી પાણી તો ભરાય છે, તો જો તમે આ બ્રિજ અંડરબ્રિજ બનાવશો તો પાણી વધારે નુકસાન થશે, એટલે પહેલાં આનું કંઈ સોલ્યુશન થાય એવું કરો, એવું મેં પત્ર લખ્યો હતો. એ વાત સાચી છે. એને લઈને હું એવું કહીશ કે બે બિલ્ડરો છે, બાકીર ગાંધી અને ડીએમવાળા લાખાણી, એની ત્યાં જમીન હશે એ પણ સાચી. મને ત્યારે ખબર નહોતી, હવે હમણાં જાણવા મળ્યું કે એની જમીનો છે ત્યાં અને એની બાંધકામ કર્યું છે. મારો ઈરાદો તો એ જ હતો કે બિનજરૂરી અંડરબ્રિજ બનાય પછી જો આની સમસ્યાનું સમાધાન ન થાય તો ખોટા પૈસા કોર્પોરેશનના કે ગવર્મેન્ટના ન જાય, એટલે મેં ખુલ્લો પત્ર લખ્યો હતો. અને એ વાત સાચી છે, મારો હેતુ એ હતો કે આ અગવડતામાં પાછા પૈસા બગડશે, એ ન બગડે એટલા માટેની વાત. સરકારના તજજ્ઞો હોય છે, એના એન્જિનિયર હોય છે, અને એમાં મેં સ્પષ્ટ લખ્યું હતું, ભાઈ તમે તપાસ કરો, જાણો રિપોર્ટ, અને પછી યોગ્ય લાગે તો આ કામ ન થવું જોઈએ, અને યોગ્ય ન લાગે તો કરો તો વિકાસના કામમાં કોઈ દિવસ કોઈ આડું પડે નહીં. એ લોકોને જે કંઈ અંદર અંદરનું હોય, બિલ્ડરનું હોય કે કોઈની સાંઠગાંઠ હોય, હું કંઈ જાણતો નથી, મને કંઈ ખબર નથી. આજના મીડિયામાં આવ્યું એટલે મેં જાણ્યું ને, તમારો ફોન આવ્યો એટલે મેં તમને ઇન્ટરવ્યૂ આપું છું કે એ વાત સાચી છે કે મેં લખ્યું હતું, પણ મારો કોઈ એવો ઈરાદો નથી કે આનો ફાયદો થાય ને પ્રજાનો, પ્રજાને નુકસાન ન થાય. પ્રજા જે પાણીમાં અંદર પેલું થતું હતું એટલે ન થાય, એટલા માટે. હવે જો સરકારને અને બીજા કોઈ અધિકારીઓને કે લાગે એવું કે આ ભાઈ બરાબર નથી ને પાણી ભરાય છે, એનો રસ્તો કરવો છે, એનો અંડરબ્રિજ થાય, તો હું એમાં સહમત છું ને. મેં કોઈ ભૂલ નથી કરી, મેં ઓપન કાગળ લખ્યો હતો. ટ્રાફિક સમસ્યા હળવી થવી જોઈએ, એ જરૂરી છે, અને કાયમ માટે હું અવારનવાર અધિકારીઓ લાગતા ઓળખતાને કહું છું, ભાઈ ટ્રાફિક સમસ્યા છે, એનું સમાધાન કરો. કારણ કે પહેલાં કરતાં રાજકોટમાં એક એક કલાક, અડધો અડધો કલાક ક્યાંય ને ક્યાંય જંકશનો કે ત્યાંય બંધ રહે છે અને સમય વેડફાય છે, પણ અવ્યવસ્થા થાય છે, એ ન થવી જોઈએ. અને ત્યાં પણ મારું એ જ છે, માધાપર ચોકડી વર્ષોથી કેટલા ટાઈમ સુધી બ્રિજ બન્યો, ત્યાં મારી પોતાની પણ જગ્યા છે, મને મુશ્કેલી છે તો મેં કોઈ રજૂઆત, પણ પ્રજાના હિત માટે જે જરૂરી હોય એ આપણે કેવું છે ને એના માટે લખ્યું હતું. હવે સરકારને કે કોર્પોરેશનને કે જે કોઈને યોગ્ય લાગે કે ભાઈ આ આ બનાવવું જરૂરી છે તો બરાબર છે, ને એમ ક્યાંક નથી તો એને જવાબ. મેં મારી રજૂઆત માત્ર, કોઈએ મને કીધું તો બિલ્ડરોએ, અને એની ત્યાં જગ્યા હશે એ હું નહોતો જાણતો, એક લાખાણીની હતી મને ખબર હતી, બાકીરભાઈની છે કે નહીં હું જાણતો નહોતો, પણ મેં રજૂઆત કરી હતી. પણ પ્રજાના હિતમાં એ મારી રજૂઆત છે, સાચી કે ખોટી એ તો સરકારે કે કોર્પોરેશને જોઈને પછી નિર્ણય લેતા હોય ને, એની પાસે તજજ્ઞ હોય. હું કોઈ તજજ્ઞ માણસ નથી, કોઈ એન્જિનિયર નથી, પણ મેં સ્થળ ઉપર જે જોયું હતું એ મેં લખીને મોકલ્યું હતું. એનો અમલ કદાચ એને જે કંઈ કરવું હોય, મારા કાગળને આધાર બનાવ્યો. હવે માનો કે મને એમ લાગે ને બધા પ્રજાને એવું લાગતું હોય કે કોઈ મને રજૂઆત કરે કે ભાઈ આ બરાબર નથી, તો હું એમાં સહમત છું કે ટ્રાફિક સમસ્યા પણ ન થવી જોઈએ અને ખોટા પૈસા પણ ન સરકારના વેડફાવા જોઈએ. અને કોઈને એકને એક કોન્ટ્રાક્ટરને કામ આપ્યા રાખે એ પણ વ્યાજબી વાત નથી, એમાં પણ કંઈક સુધારા થવા જોઈએ. ક્યાંક બ્લેકલિસ્ટ હોય ને અહીંયા વ્યાજબી ન હોય છતાં કામ આપતા હોય, આવા કોઈ બાબતો હોય તો એમાં હું ક્યાંય કોઈની સાથે સહકારમાં નથી. હું કાયમ માટે મારું જે વલણ છે સ્પષ્ટ છે, ભ્રષ્ટાચાર થતો હોય એની હું વિરુદ્ધમાં છું.